नमस्ते विद्यार्थी मित्रों, लास्ट एक આપણે ચેપ્ટર 12મો એક લાસ્ટ એક લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો લેટેક્સ લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. તો એનો એક થોડો કોન્સેપ્ટ બાકી છે જે આજે આપણે શીખીશું. એમાં નેક્સ્ટ જે આપણો કન્ટિન્યુ જે ટોપિક છે દસ્તાવેજ એન્વાયરમેન્ટ. બાળકો, દસ્તાવેજ એન્વાયરમેન્ટ એટલે કે લેટેક્સની મદદથી તમે આખું પુસ્તક તૈયાર કરી શકો. અને જો તમારે બુક તૈયાર કરવી હોય તો એના માટે કોઈ પણ બુક હોય તો એ બુક છે એ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. શરૂઆતનો ભાગ, મુખ્ય ભાગ અને અંતિમ ભાગ. બાળકો, શરૂઆતનો ભાગ છે એના માટે એક કમાન્ડ આવશે ફ્રન્ટ મેટર, અને મુખ્ય ભાગ છે એના માટેનો કમાન્ડ છે મેઇન મેટર, અને અંતિમ ભાગ છે એના માટે કમાન્ડ છે બેક મેટર. તો પુસ્તક બનાવવા માટે ફ્રન્ટ મેટર, મેઇન મેટર અને બેક મેટર, જે શરૂઆતનો ભાગ, મુખ્ય ભાગ અને અંતિમ ભાગ જેવા 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પછી બાળકો, પુસ્તક જે છે એનું સ્તરીકરણ માળખું, પુસ્તકના મુખ્ય વિષયવસ્તુને સ્તરીકરણ માળખું હોય છે, જ્યાં એટલે કે પુસ્તક છે એ ઘણા ઘણા ભાગમાં વિભાજિત થયેલું હોય છે, ઘણા બધા ભાગમાં. એટલે આમ જોઉં ને તો પુસ્તકનું જે લોજિકલ સ્ટ્રક્ચર છે એ 7 ભાગમાં વિભાજિત થયેલું. પહેલા તો પુસ્તકની અંદર વિભાગ આવે, જો અહીંયા લખ્યું છે. વિભાગની અંદર પાછું પ્રકરણ આવે, પ્રકરણની અંદર મુદ્દા આવે, મુદ્દાની અંદર પેટા મુદ્દા આવે, પેટા મુદ્દાની અંદર પેટા પેટા મુદ્દા આવે, પેટા પેટા મુદ્દા, અને પેટા પેટા મુદ્દાની અંદર ફકરા આવે, અને ફકરાની અંદર પેટા ફકરા આવે. તો આ રીતના જે લોજિકલ સ્ટ્રક્ચર છે, તાર્કિક માળખું છે પુસ્તકનું, કેટલા ભાગમાં વહેંચાયેલું હોય? 7 ભાગમાં. વિભાગ, પ્રકરણ, મુદ્દા, પેટા મુદ્દા, પેટા પેટા મુદ્દા, ફકરા અને પેટા ફકરા, ટોટલ 7 ભાગમાં આ જે સ્તરીકરણ માળખું છે પુસ્તકનું એ 7 ભાગમાં વહેંચાયેલું હોય છે. એના માટેના અલગ અલગ કમાન્ડ છે લેટેક્સની અંદર, એ પરીક્ષામાં પૂછાય. તો વિભાગ માટે કમાન્ડ આવશે પાર્ટ. જેવો તમે પાર્ટ લખશો એટલે વિભાગ 1 તૈયાર થઈ જશે, અને એને આપમેળે અનુક્રમ નંબર આપવામાં આવશે આ રીતના. અને બીજી વાર તમે પાર્ટ કમાન્ડ લખશો એટલે એને અનુક્રમ નંબર આપવામાં આવશે 2, એટલે રોમન લેટરમાં અનુક્રમ નંબર આપવામાં આવે. આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો સવાલ, અને પૂછાયો કે વિભાગ જે છે એને કયો અનુક્રમ નંબર આપવામાં આવે છે, તો રોમન લેટરમાં એને અનુક્રમ નંબર આપવામાં આવે છે. અને વિભાગની અંદર આવે પ્રકરણ આવે, તો પ્રકરણ માટે કયો કમાન્ડ આવશે? ચેપ્ટર. ચેપ્ટર કમાન્ડ લખશો પહેલી વાર એટલે એનો ક્રમ ઓટોમેટિક આવી જશે 1, અને બીજી વાર ચેપ્ટર લખશો એટલે એનો ક્રમ ઓટોમેટિક આવી જશે 2. એટલે પ્રકરણ છે એને કયો ક્રમ આપવામાં આવે છે? તો કે એરેબિક. બાળકો, આને એરેબિક કહેવાય, 1 2 3 આપણે જે લખીએ છીએ તે, અને આ રીતના 1 2 3 લખીએ એને રોમન કહેવાય. પછી સેક્શન કમાન્ડ આવે. વિભાગની અંદર, સોરી, પ્રકરણની અંદર મુદ્દા હોય, વિભાગની અંદર પ્રકરણ હોય, પ્રકરણની અંદર મુદ્દા હોય, તો મુદ્દા લખવા માટે સેક્શન કમાન્ડ. તો જો તમે એકવાર સેક્શન લખશો, એકવાર સેક્શન એટલે કયો ક્રમ આપવામાં આવશે? 1. બીજી વાર સેક્શન લખો એટલે 2, ત્રીજી વાર સેક્શન લખો એટલે 3, આ પ્રમાણે. પછી મુદ્દાની અંદર તમારે પેટા મુદ્દા આપવા છે, તો સબ સેક્શન કમાન્ડ આવે. ધારો કે તમે 3 મુદ્દા લખ્યા, પછી સબ સેક્શન લખશો, તો 3.1 એ પ્રમાણેનો મુદ્દો બનશે. પાછું સબ સેક્શન લખશો તો 3.2, પાછું સબ સેક્શન લખશો તો 3.3. પેટા મુદ્દાની અંદર પેટા પેટા મુદ્દા હોય, એના માટેનો કમાન્ડ છે સબ સબ સેક્શન. ધારો કે છેલ્લે 3.1.3 એ રીતના મુદ્દો આવ્યો, સોરી, સેક્શન લખો એટલે 1, પાછું સેક્શન લખો એટલે 2, અને પાછું સેક્શન લખો એટલે 3. જો હું તમને નોટ પેડની અંદર થોડુંક ટાઈપ કરીને બતાવું એટલે વધારે ક્લિયર થશે.
જો એકવાર સેક્શન કમાન્ડ લખી દીધો એટલે એનો પોઈન્ટ આવી ગયો એક, બીજી વાર સેક્શન લખો તો બે આવશે, આપમેળે અનુક્રમ નંબર આવશે, અને જે મુદ્દો લખશો અહીંયા મુદ્દો આવશે, ધારો કે અહીંયા મુદ્દો લખ્યો એ બી સી, અહીંયા મુદ્દો લખ્યો એક્સ વાય ઝેડ, જે મુદ્દો કયો લખ્યો ઇમ્પોર્ટન્ટ અત્યારે નથી, પણ હવે તમે સબ સેક્શન લખો છો તો સબ સેક્શન લખો તો થોડુંક કર્સર અંદરથી આવશે અને બીજા મુદ્દાનો પેટા મુદ્દો છે એટલે આપણે 2.1 અહીંયા અનુક્રમ નંબર આવશે, પાછું સબ સેક્શન લખો એટલે 2.2, પાછું સબ સેક્શન લખો એટલે 2.3, અને હવે તમે સબ સબ સેક્શન લખો તો એનો પાછો જે પેટા પેટા મુદ્દો છે થોડોક અંદરથી આવશે 2.3.1, પાછું સબ સબ સેક્શન લખો તો 2.3.2 આપણે. તો આ મુદ્દો છે, આ પેટા મુદ્દો છે અને આ પેટા પેટા મુદ્દો છે. તો મુદ્દા જ્યારે તમારે આપવું હોય ત્યારે સેક્શન કમાન્ડ આવશે, અને પેટા મુદ્દો આપવો હોય તો સબ સેક્શન, અને પેટા પેટા મુદ્દો આપવો હોય તો સબ સબ સેક્શન. ધારો કે તમારે મુદ્દો લખવો છે તો પહેલાં કયો કમાન્ડ લખવાનું? સેક્શન, અને જે મુદ્દો લખવો હોય એ મુદ્દાનું નામ અહીંયા લખી દેવાનું હોય. ધારો કે હું સેક્શન અને અહીંયા એબીસી લખી દઉં તો એક મુદ્દો બનશે એબીસી. હવે જો તમારે એબીસી છે એવો મુદ્દો આપવો છે પણ આગળ આપમેળે અનુક્રમ નંબર નથી લાવવો, જો તમે આટલું જ લખશો તો આનું આઉટપુટ આવું આવશે 1 અને એબીસી, પણ તમારે મુદ્દો ખાલી આ રીતના જ બનાવવો છે એબીસી, આગળ ક્રમ નથી લાવવો. તો જ્યારે તમારે આપમેળે અનુક્રમ નંબર ન લાવવો હોય તો કમાન્ડના નામ પછી ફૂદડી એટલે કે એસ્ટ્રિક સાઇન તમારે લખવાની થશે. આ લખશો એટલે આપમેળે અનુક્રમ નંબર આવશે નહીં. તમારે પ્રકરણનું નામ લખવું છે પણ પ્રકરણને આગળ આપમેળે અનુક્રમ નંબર લાવવો નથી, તો ખાલી ચેપ્ટર કમાન્ડ લખો પછી તમારે ફૂદડી કરવાની. જો ખાલી ચેપ્ટર લખશો તો પ્રકરણનો ક્રમ પણ આવશે. પેટા પેટા મુદ્દાનો ક્રમ નથી લાવવો આપમેળે, ખાલી પેટા પેટા મુદ્દો જ બનાવવો છે, તો સબ સબ સેક્શન લખ્યા પછી ફૂદડી કરવાની. એટલે આપમેળે અનુક્રમ નંબર તમારે ન લાવવો હોય તો પછી તમારે ફૂદડી લખો. તો એ બધું અહીંયા સમજાવેલું છે. જો રોમન લેટર, એરેબિક અને એપેન્ડિક્સ કમાન્ડ છે, અહીંયા એક કમાન્ડ કયો છે? એપેન્ડિક્સ. બાળકો આપણે પરિશિષ્ટ આવે, પ્રકરણ પૂરું થાય એટલે પરિશિષ્ટ, જે એક જ વખત આપી શકાય એવો કમાન્ડ છે, અને જેવો તમે એપેન્ડિક્સ કમાન્ડ જે છે ને એ બધાને અનુક્રમ નંબર મોટા મૂળાક્ષર વડે આપવામાં આવે છે. આપણે કેમ પરિશિષ્ટ અ બ ક આવે એમ અંગ્રેજીમાં એને એપેન્ડિક્સ કહેવાય, એમાં કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી એ પ્રમાણે આવશે. પછી આ બધું મેં તમને હમણાં સમજાવ્યું. પછી એક વસ્તુ બાળકો, કે આપમેળે ધારો કે તમે કમાન્ડ લખશો ને ટેબલ ઓફ કન્ટેન્ટ્સ કમાન્ડ છે, અહીંયા હું તમને ક્યાંક દેખાશે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, જુઓ આ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ કમાન્ડ છે, એનું કામ છે અનુક્રમણિકા બનાવવાનું. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ કમાન્ડ લખશો એટલે આપમેળે અનુક્રમણિકા બની જશે. કોઈ પણ પુસ્તક હોય એની અંદર અનુક્રમણિકા બહુ જરૂરી છે, તો એના માટે કમાન્ડ કયો છે? ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. બીજું બાળકો, એક અગત્યની વસ્તુ, કે લેટેક્સ છે ને, લેટેક્સ એ મુદ્દા અને પેટા મુદ્દાને આપમેળે અનુક્રમ નંબર આપે છે, પણ પેટા પેટા મુદ્દાને આપમેળે અનુક્રમ નંબર આપતું નથી. એટલે કે એનું જે ડેપ્થ લેવલ છે એ બે લેવલ સુધીનું હોય. ધારો કે આપણી ઈચ્છા હોય કે મુદ્દાને અનુક્રમ નંબર તો આપે જ છે, પેટા મુદ્દાને પણ અનુક્રમ નંબર આપે છે, પણ પેટા પેટા મુદ્દાને પણ અનુક્રમ નંબર આપે છે, આપે એવું કરવું હોય તો તમારે કમાન્ડ લખવો પડે. આંતરિક ગણક છે, આંતરિક ગણક એક છે કમાન્ડ સેટ કાઉન્ટર. કયો છે? સેટ કાઉન્ટર. આ આંતરિક ગણક કહેવાય. એની અંદર એક પેરામીટર લખીએ આપણે સેક નમ ડેફ્થ, પછી બીજો એક પેરામીટર લખીએ 3. આ સમજાવું તમને હવે બાળકો. એક કયો કમાન્ડ લીધો આપણે? સેટ કાઉન્ટર. સેટ કાઉન્ટર ઇઝ વન ટાઈપ ઓફ, એક પ્રકારનું એ આંતરિક ગણક છે. આંતરિક ગણક એટલે એવું કામ કરશે કે જે લેવલ છે ને બાળકો, ધારો કે પેટા પેટા મુદ્દાને અનુક્રમ નંબર આપમેળે આપતું નથી તો તમારે એનું લેવલ વધારવું છે,
तो सेट काउंटर कमांड नो उपयोग करीने करी शको। कोनु लेवल वधारू छे तो सेक्शन नंबर नु डेप्थ लेवल। बाय डिफॉल्ट सेक्शन नंबर नु डेप्थ लेवल बे होय, आपणे अहींया केटला कर्या त्रण, त्रण करशो एटले मुद्दा ने, पेटा मुद्दा ने अने पेटा पेटा मुद्दा ने, एम त्रण लेवल सुधी आपमेले अनुक्रम नंबर आपवामां आवशे। धारो के तमे आ कमांड लखता नथी तो लेटेक्स पूर्व निर्धारित रीते मुद्दा अने पेटा मुद्दा ने ज आपमेले अनुक्रम नंबर आपशे, पेटा पेटा मुद्दा ने आपमेले अनुक्रम नंबर आपशे नहीं। बीजू बाळको के आंतरिक गणक जो अहींया एना विशे लख्युं छे, सेट काउंटर कमांड, पछी टेबल ऑफ कंटेन नी वात करिए तो एनु पण कोष्टक नु स्तर बे सुधी होय छे, एटले के पेटा मुद्दा सुधी, परंतु आने टीओसी डेप्थ आंतरिक गणक वडे बदली शकाय। एटले बाळको जो तमारे अनुक्रमणिका जे छे ई बनाववी होय तो एना माटे तमे कयो कमांड लखशो, टेबल ऑफ कंटेन्ट्स, आवुं लखो एटले अनुक्रमणिका बनी जशे। पण अनुक्रमणिकामां शुं आवशे, प्रकरणનું નામ આવશે અને પ્રકરણની અંદર આવતા મુદ્દા આવશે કે આ પ્રકરણનું નામ આ પેજ પર ને એની અંદર આવેલ મુદ્દો આ પેજ પર, એટલે કે અનુક્રમણિકાની અંદર પ્રકરણ હોય અને મુદ્દા હોય। ધારો કે અનુક્રમણિકાનું ડેપ્થ લેવલ તમારે વધારવું છે તો એના માટે આંતરિક ગણક કયા કમાન્ડનો ઉપયોગ થશે, સેટ કાઉન્ટર। તો સેટ કાઉન્ટરની અંદર એક પેરામીટર લખો ટી ટી ઓ સી ડેપ્થ, એટલે તમારે કોનું ડેપ્થ લેવલ વધારવું છે, ટેબલ ઓફ કન્ટેન્ટનું, ટીઓસીનું પૂરું નામ પરીક્ષણ પૂછાય, ટેબલ ઓફ કન્ટેન્ટનું ડેપ્થ લેવલ બાય ડિફોલ્ટ બે હતું, આપણે કેટલું કરવું છે ત્રણ, તો એ અહીંયા સમજાવ્યું છે, ઉદાહરણ આપ્યું છે। તો બાળકો આ જે કોડ છે આ એક એવો કોડ છે, જો અહીંયા આપણે દસ્તાવેજ એન્વાયરમેન્ટ તરીકે કોનો ઉપયોગ કર્યો છે, બુકનો, સ્વતંત્ર લેખ લખો હોય તો અહીંયા આર્ટિકલ લખવાનું, આપણે આ કોડિંગમાં આખી બુક બનશે, પણ બુકનું જે કન્ટેન્ટ છે બધું નથી લખેલું, એ કન્ટેન્ટ લખેલો હોય તો બીજી બુક બને, બરાબર। તો આપણે એ કોડ મેં અહીંયા ટાઈપ કરેલો છે, જો હું આને ટાઈપ સેટ કરીશ આ કોડને, એટલે બુક બનાવીને આપી દેશે આપણને, જો ભૂલ નહીં હોય તો, અને ભૂલ હશે તો એરર આવશે। ધારો કે ભૂલ નથી તો અત્યારે આખી બુક બની ગઈ, મેથેમેટિક્સની બુક, જો સ્ટાન્ડર્ડ 12 આ ફ્રન્ટ પેજ છે, આ ફ્રન્ટ પેજ બનાવવા માટે આપણે ફ્રન્ટ મેટર કમાન્ડનો ઉપયોગ કર્યો હોય, પછી જ્યાંથી કન્ટેન્ટ શરૂ થાય તમારી બુક એના માટે આપણે મેઇન મેટરનો ઉપયોગ કર્યો હોય, અને જ્યાં લાસ્ટ આવે એના માટે આપણે બેક મેટરનો, જો આ તમારું ફ્રન્ટ પેજ બન્યું મેથેમેટિક્સ બુક, એટલે આ પહેલું પેજ છે, પછી બીજું પેજ, પછી આ ત્રીજું પેજ ફંડામેન્ટલ ડ્યુટીઝ, આમ અલગ અલગ પેજ આવશે। આ તમારી અનુક્રમણિકા છે, અનુક્રમણિકામાં જો પ્રકરણ, એની અંદર આવતા મુદ્દા, એની અંદર આવતા પેટા મુદ્દા, આ રીતના આખી અનુક્રમણિકા બની જાય। નેક્સ્ટ પેજ, જો આખી બુક કમ્પ્લીટ, એટલે આ તમારું જે પુસ્તક બનાવવું હોય બાળકો આની અંદર બહુ ઇઝીલી પુસ્તક તૈયાર થઈ જાય, કન્ટેન્ટ બધું પછી આપણે અંદર એડ કરવું પડે, બાકી આખી અનુક્રમણિકા બધું ઓટોમેટિકલી જનરેટ થશે। તો એ બધું અહીંયા કોડિંગ છે। નેક્સ્ટ છે લખાણ ફોર્મેટિંગ। બાળકો લેટેક્સ છે, ક્યાં લાઈન પૂરી કરવી, ક્યાંથી લાઈન શરૂ કરવી, કોણ નક્કી કરે, લેટેક્સ। લેટેક્સ બને ત્યાં સુધી એક શબ્દને બે ભાગમાં વિભાજન કરવાનું ટાળશે, પણ ધારો કે એક, ધારો કે એક સેન્ટેન્સ છે, બરાબર, હવે અહીંયા આપણે સેન્ટેન્સ અહીંયાથી શરૂ થયું છે, અહીંયા પૂરું થવા આવ્યું, જ્યાં સેન્ટેન્સ પૂરું થવા આવ્યું ત્યાં એક મોટો શબ્દ છે જે આટલી જગ્યામાં આવી શકે તેમ નથી, ધારો કે આટલી સ્પેસમાં આવી શકે એમ નથી, શબ્દ બહુ મોટો છે, તો લેટેક્સ શું કરશે, અડધો શબ્દ અહીંયા લખશે અને અડધો નીચે લખશે, અને વચ્ચે ડેશની સાઇન મૂકશે જેને સંયોગ કહેવાય, શું કહેવાય, સંયોગ, આ અહીંયા ડેશ મૂકી દેશે અને પછી બાકીનો શબ્દ અહીંયાથી લખશે, એટલે આનો અર્થ એવો થશે કે આ શબ્દ જે અહીંયા પૂરો થયો નથી આ શબ્દ અહીંયા નીચે પૂરો થાય છે। તો લેટેક્સ બને ત્યાં સુધી આવું નહીં કરે, એક શબ્દને બે ભાગમાં વિભાજન કરવાનું ટાળશે, પણ ધારો કે બે ભાગમાં વિભાજન કરવું પડે એમ જ છે તો લેટેક્સ કયા ચિહ્નનો ઉપયોગ કરશે, સંયોગ, આ પરીક્ષામાં પૂછાય।
જેમ કે ફોર્મેટિંગ શબ્દ બહુ મોટો છે તો અહીંયા ફોર્મેટ લખશું, આ બાજુ આઈએનજી, એ રીતના જ્યારે લાઈન પૂરી થવા આવીને આવા શબ્દ આવ્યા તો એના માટે સંયોગનો ઉપયોગ કરે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાળકો, કે જ્યારે આપણે ઈચ્છતા હોઈએ કે આ બે શબ્દો છે અલગ ન પડવા જોઈએ, બંને શબ્દો સાથે જ રહેવા જોઈએ, કેમ કે ધારો કે બંને શબ્દ અલગ પડી જાય તો એનો અર્થ બદલાઈ જતો હોય, તો આપણે બે શબ્દો સાથે રાખવા હોય કે ક્યારે એક શબ્દ ઉપર ને એક શબ્દ નીચેની લીટીમાંથી એમ આવવો ન જોઈએ. ધારો કે હું ઉદાહરણ આપું, અહીંયા ટેક્સ્ટબુકનું જ છે આપણી પાસે ઉદાહરણ. અહીંયા જો અપ ટુ બે શબ્દો છે, ધારો કે અપ અહીંયા આવે અને ટુ નીચેથી આવે, તો એનું જે મિનિંગ છે ચેન્જ થઈ જાય. તો આ બંને શબ્દો છે સાથે જ રહેવા જોઈએ, અલગ પડવા જ ન જોઈએ કોઈ પણ સંજોગોમાં. તો તમારે અપ અને ટુ ની વચ્ચે ટિલ્ડ સાઇન મૂકવાની. અહીંયા ટિલ્ડ સાઇન આપી છે, નેક્સ્ટ પેજ પર છે. હા જો કોનો ઉપયોગ કરીશું આપણે, ટિલ્ડ, અને ટિલ્ડ બોલો અથવા ટાઇલ્ડ બોલો અથવા તમે જે ભાષામાં નિષેધ વાપરતા એના માટે જે બોલતા હોય. હવે જ્યારે તમે બે શબ્દોને જુદા પાડવા ન ઈચ્છતા હો ત્યારે બે શબ્દો વચ્ચે આ સાઇન મૂકવાની, આ પરીક્ષામાં પૂછાય. આટલું ક્લિયર થયું? નેક્સ્ટ પેરેગ્રાફ પર બાળકો, ફોન્ટ ત્રણ પ્રકારના હોય, કેટલા પ્રકારના હોય? ત્રણ. આ પરીક્ષામાં પૂછાયેલો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો સવાલ. ફોન્ટને ત્રણ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. ત્રણ ટાઈપના ફોન્ટ હોય, એક તો રોમન ફોન્ટ જેને સેરિફ ફોન્ટ પણ કહેવાય, બીજા સેન્સ સેરિફ અને ત્રીજા મોનોસ્પેસ. ફોન્ટ કેટલી ટાઈપના હોય? ત્રણ. રોમન એટલે દરેક અક્ષરના છેડા ઉપર આડી ટૂંકી લીટી હોય એને રોમન ફોન્ટ કહેવાય. અને રોમન ફોન્ટ તમારે લખાણ લખવું છે તો ટેક્સ્ટ આરએમ કમાન્ડ આવશે. સેરિફ ફોન્ટમાં લખાણ લખવું હોય તો ટેક્સ્ટ આરએમ કમાન્ડ આવે. તમારે સાન સેરિફમાં લખવું હોય તો ટેક્સ્ટ એસએફ. સેન્સનો અર્થ થાય વિધાઉટ, વગર, એટલે કે સુશોભન વગરના, એટલે કે દરેક અક્ષરના છેડા ઉપર આડી ટૂંકી લીટી ન હોય એને સેન્સ સેરિફ કહેવાય. અને સેન્સ સેરિફમાં લખાણ લખવું હોય તો ટેક્સ્ટ એસએફ કમાન્ડ આવે. અને ટાઈપ રાઇટિંગ ટેક્સ્ટ, તમે ટાઈપ રાઇટિંગ મશીન જોયા હશે, દરેક અક્ષર માટે એક ફિક્સ જગ્યા હોય, એટલે કે ધારો કે કેપિટલ એમ જેટલી જગ્યા રોકે એટલી જ જગ્યા આઈ રોકે, ખરેખર આઈ ઓછી જગ્યા રોકે, પણ ટાઈપ રાઇટિંગ મશીન હોય ને બાળકો એમાં દરેક કેરેક્ટર માટે સેમ જ સ્પેસ રાખવામાં આવે છે. એટલે એ લખાણ જ્યારે ટાઈપ કરાતું હોય, એ લખાણ જ્યારે તમે ટાઈપ કરેલું જુઓ, તો દરેક અક્ષર થોડા છૂટા છૂટા તમને દેખાય તો એને મોનોસ્પેસ ફોન્ટ કહેવાય. તો મોનોસ્પેસ ફોન્ટમાં તમારે લખાણ લખવું હોય તો એના માટે ટેક્સ્ટ ટીટી કમાન્ડ આવે. ટીટીનો અર્થ થાય ટાઈપ રાઇટિંગ ટેક્સ્ટ. તો ફોન્ટ જે છે એનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે? ત્રણ ભાગમાં. સેરિફ ફોન્ટ એટલે કે રોમન ફોન્ટ, બીજું સેન્સ સેરિફ અને ત્રીજું મોનોસ્પેસ. સેરિફ ફોન્ટમાં લખાણ લખવું હોય તો એટલે કે રોમન ફોન્ટમાં લખાણ લખવું હોય તો ટેક્સ્ટ આરએમ, સેન્સ સેરિફમાં લખાણ લખવું હોય તો ટેક્સ્ટ એસએફ, અને મોનોસ્પેસમાં લખાણ લખવું હોય તો ટેક્સ્ટ ટીટી. તો આમાંથી અગત્યનું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ, ખૂબ જ નાની સાઇઝમાં લખાણ લખવું હોય તો ટાઈની કમાન્ડ, એનાથી થોડીક મોટી સાઇઝમાં લખાણ લખવું હોય તો સ્ક્રિપ્ટ સાઇઝ, એનાથી થોડીક મોટી સાઇઝમાં લખવું હોય તો ફૂટનોટ સાઇઝ. બાળકો, દરેક પેજની નીચે જે નંબર આપ્યો હોય એને ફૂટનોટ કહેવાય, ઉપર આપ્યો એને હેડર કહેવાય, નીચે એને ફૂટર કહેવાય. તો એ સાઇઝના ફોન્ટ, સ્મોલ સાઇઝના ફોન્ટ રાખવો હોય તો સ્મોલ કમાન્ડ આવશે. અને ડિફોલ્ટ સાઇઝ જે નોર્મલ સાઇઝ છે એ સાઇઝમાં તમારે ગમે ત્યાં ફોન્ટ મૂકવા હોય તો કયા કમાન્ડનો ઉપયોગ કરી શકો? નોર્મલ સાઇઝ. પણ થોડાક મોટી સાઇઝના ફોન્ટ રાખો હોય તો લાર્જ, અને એનાથી મોટી સાઇઝના ફોન્ટ રાખો હોય તો કેપિટલમાં લાર્જ લખો. એનાથી મોટી સાઇઝના ફોન્ટ રાખો હોય તો હ્યુજ લખો, અને એનાથી મોટી સાઇઝના ફોન્ટ રાખો હોય તો કેપિટલ એચ સાથે હ્યુજ લખો. કેપિટલ એચ સાથે હ્યુજ લખવાથી સૌથી મોટી સાઇઝના ફોન્ટ આવશે, અને ટાઈની કમાન્ડમાં સૌથી નાની સાઇઝના ફોન્ટ આવશે. બાળકો, જો તમારે જે લખાણ છે એને બોલ્ડ ફોન્ટમાં લખાણ રજૂ કરવું છે તો એના માટે ટેક્સ્ટ બીએફ કમાન્ડ આવશે. બીએફનો અર્થ થાય બોલ્ડ ફોન્ટ. તો જે પણ લખાણ તમારે બોલ્ડ ફોન્ટમાં મૂકવું છે ટેક્સ્ટ બીએફ કમાન્ડનો ઉપયોગ કરો. જે લખાણને તમારે ત્રાંસુ કરવું છે એના માટે ટેક્સ્ટ આઈટી કમાન્ડનો ઉપયોગ કરો. અને કોઈ લખાણને ભારપૂર્વક દર્શાવવું છે એટલે કે એમ્ફોસિસ થયેલા ફોન્ટ રાખવા છે, થોડાક ઉપસેલા હોય એવા ફોન્ટ રાખવા છે, તો એના માટે ઈએમપીએચ કમાન્ડનો ઉપયોગ કરશો. તો આ બધું ટેક્સ્ટબુકની અંદર આ લખેલું છે. પછી બીજું છે બાળકો એક કમાન્ડ, ટેક્સ્ટ એસસી કમાન્ડ. નાના કદમાં મોટા અક્ષરો,
નાના કદમાં મોટા અક્ષર એટલે શું? કદ નાનું પણ અક્ષરો કેપિટલમાં લખવા. ધારો કે તમે બધું કેપિટલમાં લખો પણ ફોન્ટ મોટા નહીં, ફોન્ટ કેવા રાખો? નાના. એને નાના કદમાં મોટા અક્ષરો કહેવાય. તો નાના કદમાં મોટા અક્ષરો બતાવવા માટે કયો કમાન્ડ આવશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો છે, ટેક્સ્ટ એસસી કમાન્ડ. પછી જો તમારે લખાણને ઉપરથી બતાવવું હોય તો ટેક્સ્ટ સુપરસ્ક્રિપ્ટ, લખાણને નીચેથી બતાવવું હોય તો ટેક્સ્ટ સબસ્ક્રિપ્ટ. એટલે કે ધારો કે તમારે સેકન્ડ લખવું છે તો ટુ નીચે લખશો ને એનડી ઉપર લખશો. તો એનડી જે છે એને આપણે સુપરસ્ક્રિપ્ટ કહેવાય. પછી તમે એચ ટુ ઓ લખો તો ટુ ને તમે નીચેથી દર્શાવો તો એને સબસ્ક્રિપ્ટ કહેવાય. તો ઉપરથી લખાણ દર્શાવવા માટે ટેક્સ્ટ સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય અને નીચેથી લખાણ દર્શાવવા માટે ટેક્સ્ટ સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થશે. પણ આ બંને કમાન્ડ, ટેક્સ્ટ સબસ્ક્રિપ્ટ અને ટેક્સ્ટ સુપરસ્ક્રિપ્ટ, કયા પેકેજમાં હોય એ એક સવાલ પૂછાય. તો એ પેકેજનું નામ છે ફિક્સ એલટીએક્સ 2E. તો બાળકો આટલું આપણે આ લેક્ચરમાં જોવાનું હતું. બાકીનો ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.